વિજ્ઞાન ધોરણ આઠ પ્રકરણ સત્તર તારાઓ અને સૂર્યમંડળ સ્ટાર્સ એન્ડ ધ સોલાર સિસ્ટમ પહેલી અને બુજોએ ઉનાળાના વેકેશનમાં તેમના દાદાના ગામની મુલાકાત લીધી સાંજે જમ્યા પછી તેઓ ઘરના ધાબા ઉપર ગયા તે સ્વચ્છ અને વાદળ રહિત રાત્રિ હતી તેઓ આકાશમાં આટલી મોટી સંખ્યામાં તેજસ્વી તારાઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે તેમના શહેરમાં આટલું સુંદર દ્રશ્ય જોયું નહોતું પહેલીને આશ્ચર્ય થયું કે ગામડામાં આકાશ મોટા શહેરોના આકાશથી આટલું જુદું કેમ હતું તેના દાદાએ સમજાવ્યું કે શહેરમાં તેજસ્વી પ્રકાશ ધુમાડા અને ધૂળને લીધે મોટા શહેરોનું આકાશ ભાગ્યે જ સ્વચ્છ હોય છે જ્યાં તેજસ્વી પ્રકાશ ન હોય તથા વાતાવરણ સ્વચ્છ હોય ત્યાં રાત્રિ આકાશને નિહાળવું એ એક લહાવો છે ઘેરી અંધારી તથા સ્વચ્છ રાતે આકાશ તરફ જુઓ તમે સમગ્ર આકાશમાં પથરાયેલા કેટલાક તેજસ્વી તો કેટલાક ઓછા તેજસ્વી અગણિત તારાને જુઓ તેમનું ધ્યાનપૂર્વક અવલોકન કરો શું તે બધા જ ઝબુકે છે શું તમને તારા જેવી કોઈ વસ્તુ જે ઝબુકતી નથી તે દેખાય જે વસ્તુઓ ઝબુકતી એટલે કે ચમકતી નથી તે ગ્રહો છે રાત્રિ આકાશમાં સૌથી તેજસ્વી પદાર્થ એ ચંદ્ર છે આકાશમાં રહેલા તારા ગ્રહો ચંદ્ર અને બીજા ઘણા પદાર્થોને આકાશી પદાર્થો એટલે કે સેલેશિયલ ઓબ્જેક્ટ્સ કહે છે શું બધા જ આકાશી પદાર્થો સમાન છે ચાલો શોધી કાઢીએ ચંદ્ર ધ મૂન પ્રવૃત્તિ સત્તર પોઈન્ટ એક ઘણી બધી રાત્રિઓ સુધી ચંદ્રનું સતત અવલોકન કરો ખાસ કરીને એક પૂનમથી બીજી પૂનમ સુધી તમારી નોંધપોથીમાં રોજ તેનું ચિત્ર બનાવો તથા પૂનમથી રોજ દિવસ પર નોંધો દરરોજ આકાશના કયા ભાગમાં પૂર્વ કે પશ્ચિમમાં ચંદ્ર દેખાય છે તે પણ નોંધો શું ચંદ્રના આકારમાં રોજ ફેરફાર દેખાય છે શું એવા દિવસ પણ છે જ્યારે ચંદ્રનો આકાર સંપૂર્ણ ગોળ દેખાય શું એવા દિવસ પણ છે જ્યારે આકાશ એકદમ સ્વચ્છ હોવા છતાં ચંદ્ર જરા પણ ન દેખાય જે દિવસે ચંદ્રની સંપૂર્ણ ગોળ તકતી દેખાય તેને પૂનમ ફૂલ મૂન ડે કહે છે ત્યારબાદ ચંદ્રના તેજસ્વી ભાગનું કદ પાતણું અને વધુ પાતળું થતું જણાય છે પંદરમા દિવસે ચંદ્ર દેખાતો નથી આ દિવસને અમાસ ન્યૂ મૂન ડે કહે છે પછીના દિવસે ચંદ્રનો એક નાનકડો ભાગ આકાશમાં દેખાય છે જેને અર્ધ ચંદ્ર કહે છે પછી ફરીથી પ્રતિદિન ચંદ્ર મોટો થતો જાય છે દિવસે ફરીથી આપણને પૂર્ણ ચંદ્ર દેખાય છે ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને ચંદ્રની કળાઓ એટલે કે ફેઝ ઓફ ધ મૂન કહે છે એક પૂનમથી બીજી પૂનમ સુધીનો સમયગાળો ઓગણત્રીસ દિવસથી વધારે હોય છે ઘણા તેને એક મહિનો કહેવામાં આવે છે છે શા માટે ચંદ્ર તેનો આકાર રોજ બદલે ચાલો સમજવાની કોશિશ કરીએ કે ચંદ્રની કળાઓ શા માટે થાય છે પ્રકરણ સોળમાં તમે શીખ્યા કે ચંદ્ર પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરતો નથી જ્યારે સૂર્ય અને તારાઓ કરે છે આપણે ચંદ્રને જોઈએ છીએ કારણ કે સૂર્યપ્રકાશ તેના પર પડે છે અને તે આપણી તરફ પરાવર્તિત થાય છે આપણે એટલા માટે જ ચંદ્રનો એ જ ભાગ જોઈ શકીએ છીએ જે ભાગ પરથી સૂર્યપ્રકાશ આપણા તરફ પરાવર્તિત થાય છે પ્રવૃત્તિ સત્તર બે એક મોટો દડો અથવા ઘડો લો તેને અડધો સફેદ તથા અડધો કાળો રંગી લો તમારા બે મિત્રોની સાથે રમતના મેદાન પર જાઓ જમીન પર બે મીટર જેટલી ત્રિજ્યાનું વર્તુળ દોરો આકૃતિ સત્તર પોઇન્ટ ચારમાં દર્શાવ્યા મુજબ વર્તુળના આઠ સરખા ભાગ કરો વર્તુળના કેન્દ્ર પર ઊભા રહો તમારા મિત્રને વર્તુળના જુદા જુદા બિંદુ પર દડો પકડી રાખવાનું કહો દડાનો સફેદ ભાગ હંમેશા સૂર્ય તરફ રહે તે રીતે રાખવાનું કહો જો તમે આ પ્રવૃત્તિ સવારમાં કરવાના હો તો દડાનો સફેદ ભાગ પૂર્વ તરફ રાખવાનો રહેશે જો આ પ્રવૃત્તિ બપોર પછી કરવાનો હો તો સફેદ ભાગ પશ્ચિમ તરફ રાખવાનો રહેશે દરેક તબક્કે સફેદ અને કાળા ભાગને જુદી પાડતી રેખાને સીધી ઊભી રાખો વર્તુળના કેન્દ્ર પર ઊભા રહી વર્તુળના પહેલેથી નિશાન કરેલા આઠ સ્થળે તમારો મિત્ર ઊભો રહે ત્યારે સફેદ ભાગનું અવલોકન કરો દેખાય છે સરખાવો યાદ રાખો કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે પૃથ્વી ચંદ્ર સહિત સૂર્યની આજુબાજુ ફરે છે શું તમે હવે સૂર્ય ચંદ્ર તથા પૃથ્વીના પૂનમ તથા અમાસના દિવસે એક બીજાના સંદર્ભે સ્થાનની કલ્પના કરી શકો છો આ સ્થાનના રેખાચિત્ર તમારી નોટપોથીમાં દોરો આકાશના કયા ભાગમાં તમે પૂનમને જોશો અમાસ પછીના દરેક દિવસે પૃથ્વી પરથી દેખાતા ચંદ્રના તેજસ્વી ભાગનું કદ વધતું જાય છે પૂનમ પછી ચંદ્રના સૂર્ય દ્વારા પ્રકાશિત ભાગનું કદ દરરોજ ઘટતું જાય છે મેં એવું સાંભળ્યું છે કે આપણે પૃથ્વી પરથી ચંદ્રનો પાછળનો ભાગ ક્યારે જોઈ શકતા નથી શું આ સાચું છે પ્રવૃત્તિ સત્તર પોઈન્ટ ત્રણ જમીન પર લગભગ એક મીટર વ્યાસનું એક વર્તુળ દોરો તમારા કોઈ મિત્રને કેન્દ્રમાં ઊભા રહેવાનું કહો તમે તમારા મિત્રને ફરતે એવી રીતે ભ્રમણ કરો કે તમારો ચહેરો હંમેશા તેની તરફ રહે શું તમારો મિત્ર તમારી પીઠ જોઈ શકશે

કે ચંદ્રની ધરતી તો ધૂળથી ભરેલી અને ઉજ્જળ છે ત્યાં જુદા જુદા કદના ખાડાઓ છે ત્યાં ઘણા બધા ઉભા અને ઊંચા પર્વતો પણ છે તેમાંના કેટલાક તો પૃથ્વી પરના ઊંચામાં ઊંચા પર્વતો જેટલા છે ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી ત્યાં પાણી નથી શું ત્યાં જીવન શક્ય છે શું આપણે ચંદ્ર પર કોઈ અવાજ સાંભળી શકીએ પ્રકરણ તેર માં આપણે શીખ્યા કે માધ્યમની ગેરહાજરીમાં અવાજ પસાર થઈ શકતો નથી તો આપણે ચંદ્ર પર કોઈ અવાજ કઈ રીતે સાંભળી શકીએ શું તમે જાણતા હતા એકવીસ જુલાઈ ઓગણીસો ઓગણ સિત્તેર ના દિવસે ભારતીય સમય મુજબ અમેરિકાના અવકાશયાત્રી યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર સૌપ્રથમવાર ઉતર્યા હતા તેમની સાથે એડવિન આલ્ડ્રીન હતા પ્રવૃત્તિ સત્તર પોઈન્ટ ચાર મોટા ખંડની વચ્ચે ઉભા રહો અને ગોળ ગોળ ભ્રમણ કરવાની શરૂઆત કરો રૂમમાં રહેલી વસ્તુઓ કઈ દિશામાં ખસતી દેખાય છે યાદ આવ્યું કે જ્યારે તે ટ્રેનમાં હોય છે ત્યારે નજીકના વૃક્ષો તથા ઇમારતો પાછળની દિશામાં ખસતા જણાય છે જો તારાઓ પૂર્વથી પશ્ચિમ જતા હોય તો શું તેનો અર્થ એ થયો કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે હવે મને સમજાયું કે શા માટે સૂર્ય પૂર્વમાં ઉગતો અને પશ્ચિમમાં આથમતો જણાય છે કારણ કે પૃથ્વી તેની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે મારા દાદાએ મને કીધું હતું કે આકાશમાં એક તારો એવો છે જે જરા પણ ખસતો નથી આવો કઈ રીતે શક્ય છે તારાઓ ધ સ્ટાર્સ બીજા કયા પદાર્થો રાત્રિ આકાશમાં તમે જુઓ છો આકાશમાં મોટી સંખ્યામાં તારાઓ આવેલા છે અંધારી રાત્રે મોટા શહેરથી કોઈ દૂરના સ્થળેથી તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો શું બધા તારાઓ સમાન તેજસ્વી છે શું બધા તારાઓ સમાન રંગ ધરાવે છે હકીકતમાં તારાઓ પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે સૂર્ય પણ એક તારો જ છે બીજા બધા તારાઓ કરતાં તે શા માટે આટલો વિશાળ દેખાય છે તમારી નજીક મૂકેલો ફૂટબોલ મોટો દેખાય કે તમારાથી સો મીટર દૂર મૂકેલો ફૂટબોલ તારાઓ સૂર્ય કરતાં લાખો ગણા દૂર આવેલા હોય છે એટલે જ તારાઓ આપણને બિંદુવત દેખાય છે સૂર્ય એ પૃથ્વીથી લગભગ એકસો પચાસ મિલિયન કિલોમીટર દૂર આવેલો છે તે પછીનો નજીકનો તારો આલ્ફા સેન્ટોરી છે જે પૃથ્વીથી ચાર શૂન્ય 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 કિલોમીટર દૂર આવેલો છે શું તમે આ અંતરને કિલોમીટરમાં સરળતાથી વાંચી શક્યા કેટલાક તારાઓ તો આનાથી પણ દૂર છે આટલા મોટા અંતરને દર્શાવવા માટે બીજો એક એકમ પ્રકાશ વર્ષ એટલે કે લાઇટ ઇયર વપરાય છે તે પ્રકાશ વડે એક વર્ષમાં કપાયેલું અંતર છે યાદ રાખો કે પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડે ત્રણ લાખ કિલોમીટર છે એટલે સૂર્યના પૃથ્વીથી અંતરને આઠ પ્રકાશ મિનિટ જેટલું કહી શકાય આલ્ફા સેન્ટોરીનું અંતર ચાર પોઈન્ટ ત્રણ પ્રકાશ વર્ષ જેટલું છે જો પ્રકાશને તારાઓથી આપણા સુધી પહોંચતા વર્ષો લાગતા હોય તો મને આશ્ચર્ય થાય છે કે જ્યારે આપણે તારાઓ જોઈએ છે ત્યારે આપણે ભૂતકાળમાં જોઈએ છીએ મારે એ જાણવું છે કે આપણે શા માટે તારાઓને દિવસે જોઈ શકતા નથી શા માટે તે ફક્ત રાત્રે જ દ્રશ્યમાન થાય છે હકીકતમાં તારાઓ તો દિવસ દરમિયાન પણ હાજર તો હોય જ છે જો કે તેજસ્વી સૂર્યપ્રકાશને કારણે તે દેખાતા નથી આકાશમાં લગભગ બે કલાક કેટલાંક અગ્રગણ્ય તારાઓ કે તારાઓના જૂથનું નિરીક્ષણ કરો તમે શું નોંધ્યું શું તમે તારાઓના સ્થાનમાં કોઈ ફેરફાર નોંધ્યા તમને જણાશે કે તારાઓ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતા હોય છે જે તારો સાંજે પૂર્વમાં ઉગ્યો હોય તે વહેલી સવારે પશ્ચિમમાં આથમે છે શા માટે તારાઓ પૂર્વથી પશ્ચિમમાં ખસતા દેખાય છે ચાલો શોધી કાઢીએ પ્રવૃત્તિ સત્તર પોઈન્ટ પાંચ એક છત્રી લઈને તેને ખોલી નાખો સફેદ કાગળના લગભગ દસ પંદર તારાઓ બનાવો એક તારાને છત્રીના વચ્ચેના સળિયાના સ્થાને લગાવો હવે છત્રીના વચ્ચેના હાથાને પકડીને ગોળ ફેરવો કોઈ એવો તારો છે જે ખસતો ન હોય તેવું લાગતું હોય એ તારો ક્યાં આવેલો છે જો પૃથ્વીના ભ્રમણની ધરી જ્યાં આકાશ સાથે મળી હોય ત્યાં કોઈ તારો આવેલો હોય તો શું એ તારો પણ સ્થિર જ હશે હકીકતમાં ધ્રુવના તારા નામનો એક તારો છે જે પૃથ્વીની ધરીની દિશામાં આવેલો છે તે ખસતો જણાતો નથી નક્ષત્રો કોન્સ્ટલેશન્સ થોડીવાર સુધી આકાશ તરફ જુઓ શું તમને આકૃતિ સત્તર પોઈન્ટ અગિયારની માફક તેઓ કોઈ ચોક્કસ આકાર રચતા હોય તેવું લાગે છે તારાઓ કે જે ઓળખી શકાય તેવા કોઈ આકાર બનાવે છે તેને નક્ષત્રો કહે છે નક્ષત્રો પ્રાચીન લોકો દ્વારા આકાશના તારાઓને ઓળખવા માટે ઘડાયા હતા નક્ષત્રોના આકાર લોકોને પરિચિત આકારો જેવા દેખાય છે આકાશમાં રાત્રે કેટલાક નક્ષત્રોને તમે સહેલાઈથી ઓળખી શકો છો આ માટે તમે એ જાણતા હોવા જોઈએ કે કોઈ ચોક્કસ નક્ષત્ર કેવું દેખાય છે તથા તેના માટે આકાશમાં કઈ તરફ નિરીક્ષણ કરવાનું ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું સૌથી પ્રચલિત નક્ષત્ર સપ્તર્ષિ છે તેને બિગ ધ ગ્રેટ કે સપ્તર્ષિ પણ કહે છે આ નક્ષત્રમાં સાત અગ્રગણ્ય તારાઓ હોય છે તે એક મોટા કડછા એટલે કે ચમચો કે પ્રશ્નાર્થ ચિહ્ન જેવો આકાર ધરાવે છે તેમાં ત્રણ તારાઓ તેના હાથવામાં અને ચાર તેના વાટકામાં ગોઠવેલા હોય તેવું દેખાય છે પ્રવૃત્તિ આ નક્ષત્રને થોડા કલાક સુધી જુઓ તમને તેના આકારમાં કોઈ ફેરફાર દેખાયો તેના સ્થાનમાં કોઈ ફેરફાર દેખાયો તમે જોશો કે નક્ષત્રનો આકાર બદલાતો નથી તમે એ પણ જાણશો કે નક્ષત્ર આકાશમાં પૂર્વથી પશ્ચિમ તરફ ખસનું દેખાય છે સાંભળ્યું છે કે આપણે સપ્તઋષિની મદદથી ધ્રુવના તારાનું સ્થાન નક્કી કરી શકીએ છીએ પ્રવૃત્તિ આ પ્રવૃત્તિ ઉનાળામાં આકાશમાં રાત્રે અંદાજે કરવી જોઈએ આકાશના ઉત્તર દિશા તરફના ભાગ તરફ જુઓ અને સપ્તર્ષિ ઓળખી કાઢો તમે તમારા કુટુંબના કોઈ વડીલની મદદ લઈ શકો સપ્તર્ષિના છેડે આવેલા બે તારા તરફ જુઓ આકૃતિ દર્શાવ્યા પ્રમાણે આ તારામાંથી પસાર થતી એક સીધી રેખાની કલ્પના કરો આ કાલ્પનિક રેખાને ઉત્તર દિશા તરફ આગળ વધારો બે તારા વચ્ચેના અંતરથી લગભગ પાંચ ગણા અંતર જેટલી આ રેખા એવા તારા તરફ લઈ જશે કે બહુ તેજસ્વી નથી તે ધ્રુવનો તારો છે થોડીવાર માટે ધ્રુવના તારાનું નિરીક્ષણ કરો નોંધો કે જે રીતે અન્ય તારા પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે ધ્રુવનો તારો જરા પણ ખસતો નથી પ્રવૃત્તિ આઠ ઉનાળાની રાત્રિ દરમિયાન સપ્તર્ષિને ત્રણ ચાર કલાકના અંતરે નિહાળો દરેક વખતે ધ્રુવના તારાનું સ્થાન પણ નક્કી કરો શું સપ્તર્ષિ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતું જણાય છે શું તે ધ્રુવના તારાની આસપાસ ફરતું દેખાય છે આકૃતિ સત્તર પોઈન્ટ ચૌદ સાથે તમારા અવલોકનની સરખામણી કરો હકીકતમાં બધા જ તારાઓ ધ્રુવના તારાની આસપાસ ભ્રમણ કરતા દેખાય છે એ નોંધ રાખો કે દક્ષિણ ગોળાર્ધમાંથી ધ્રુવનો તારો દેખાતો નથી કેટલાક ઉત્તરના નક્ષત્રો જેવા કે સપ્તર્ષિ દક્ષિણ ગોળાર્ધમાં કોઈક સ્થળેથી દેખાતા નથી મૃગ શીર્ષ ઓરિયોન એ બીજું એક જાણીતું નક્ષત્ર છે જે શિયાળાની મોડી સાંજે દેખાય છે તે આકાશમાં દેખાતા અદભુત પણ સાત કે આઠ તેજસ્વી તારા હોય છે મૃગ શીર્ષને વ્યાધ હન્ટર પણ કહે છે વચ્ચેના ત્રણ તારા વ્યાધ શિકારીના પટ્ટા દર્શાવે છે ચાર તેજસ્વી તારા ચતુષ્કોણના સ્વરૂપે ગોઠવાયેલા દેખાય છે

ઉત્તર આકાશમાં આવેલું એક બીજું પ્રચલિત નક્ષત્ર છે તે શિયાળામાં રાત્રિના વહેલા ભાગમાં જોઈ શકાય છે તે વિકૃત થયેલા અક્ષર ડબલ્યુ કે એમ જેવું દેખાય છે તમે જાણતા હતા નક્ષત્રમાં પાંચ દસ તારાઓ નથી હોતા તેમાં મોટી સંખ્યામાં તારાઓ હોય છે જોકે ખુલ્લી આંખે આપણે ફક્ત તેજસ્વી તારાઓ જ જોઈ શકીએ છીએ બધા જ તારાઓ કે જે નક્ષત્ર બનાવે છે તે સમાન અંતરે હોતા નથી તેઓ હોત દ્રષ્ટિની સોલાર સિસ્ટમ તેની આજુબાજુ ભ્રમણ કરતા આકાશી પદાર્થોને મળીને સૂર્યમંડળ બને છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં પદાર્થો આવેલા હોય છે જેવા કે ગ્રહો ધૂમકેતુ તારા જેવા પદાર્થો તથા ઉલ્કાઓ સૂર્ય તથા આ પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ તેમને ભ્રમણ કરતા રાખે છે તમે જાણો છો તેમ આ પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તે સૂર્યમંડળની સભ્ય છે તે ગ્રહ છે તેમાં બીજા સાત ગ્રહો છે જે ભ્રમણ કરે છે સૂર્યથી તેમના અંતરને આધારે ક્રમમાં ગ્રહો આ પ્રમાણે છે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન આકૃતિ સત્તર પોઈન્ટ સત્તર સૂર્યમંડળનું દ્રશ્ય ગોઠવણીની રીતે સ્પષ્ટ કરે છે મેં એવું વાંચ્યું છે કે સૂર્યમંડળમાં નવ ગ્રહો આવેલા છે તમે જાણતા હતા બે સુધી સૂર્યમંડળમાં નવ ગ્રહ હતા પ્લુટો સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ હતો બે માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન IAU દ્વારા ગ્રહની નવી વ્યાખ્યા સ્વીકારવામાં આવી આ વ્યાખ્યા મુજબ પ્લૂટો બંધ બેસતો ન હતો માટે હવે તે સૂર્યમંડળનો ગ્રહ રહ્યો નથી ચાલો સૌર કુટુંબના કેટલાક સભ્યો વિશે જાણીએ સૂર્ય ધસન સૂર્ય આપણી સૌથી નજીકનો તારો છે તે સતત ઉષ્મા અને પ્રકાશનું ઉત્સર્જન કરે છે પૃથ્વી પરની તમામ ઉર્જાનો સ્ત્રોત સૂર્ય છે હકીકતમાં સૂર્ય એ બધા જ ગ્રહો માટે ઉષ્મા અને પ્રકાશનો મુખ્ય સ્ત્રોત છે ગ્રહો ધ પ્લાનેટ્સ ગ્રહો તારા જેવા જ દેખાય છે પરંતુ તેઓ પાસે તેમનો પોતાનો પ્રકાશ હોતો નથી તેઓ માત્ર પોતાના પર પડતા સૂર્યપ્રકાશને પ્રકાશને પરાવર્તિત કરે છે શું તમે ગ્રહો અને તારાઓ વચ્ચેનો ભેદ કરી શકો ગ્રહો અને તારાઓની ઓળખવાની સૌથી સરળ રીત એ છે કે તારાઓ ઝબુકે છે જ્યારે ગ્રહો ઝબૂકતા નથી વળી તારાની સરખામણીએ ગ્રહો પોતાના સ્થાન બદલ્યા કરે છે ગ્રહો એક નિશ્ચિત માર્ગ પર સૂર્યની આસપાસ પરિક્રમણ રિવોલ્યુશન કરે છે આ માર્ગને તેની કક્ષા એટલે કે ઓર્બિટ કહે છે એક પરિક્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને તેનો પરિક્રમણનો ગાળો કહે છે જેમ જેમ સૂર્યથી ગ્રહનું અંતર વધે તેમ પરિભ્રમણનો સમયગાળો વધે છે મને આશ્ચર્ય થાય છે કે સૂર્ય પરિક્રમણ કરતી વખતે ગ્રહો અથડાતા કેમ નથી પ્રવૃત્તિ તમારા ચાર પાંચ મિત્રો સાથે રમતના મેદાન પર જાઓ એક જ કેન્દ્ર રાખી જુદી જુદી ત્રિજ્યા એક મીટર અઢી મીટર અને ત્રણ પોઈન્ટ આઠ મીટર વાળા ચાર વર્તુળ દોરો તમારા એક મિત્રને કેન્દ્રમાં ઉભા રહેવાનું કહો જે સૂર્ય દર્શાવે છે તમારા બીજા ચાર મિત્રો બુધ શુક્ર પૃથ્વી અને મંગળને દર્શાવે છે તમારા મિત્રોને સૂર્યની ફરતે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પોતાની જ કક્ષામાં ફરવાનું કહો શું તેઓ એકબીજા સાથે અથડાય છે સૂર્યની આસપાસ ફરવાની સાથે સાથ ગ્રહો તેમની પોતાની ધરી ઉપર ભમરડાની માફક ફરે છે એક ભ્રમણ પૂરું કરવાના સમય ને તેના ભ્રમણનો સમયગાળો કહે છે કેટલા તેમની આસપાસ ફરતા ચંદ્ર કે ઉપગ્રહો હોવાનું આવ્યું છે કોઈ પણ આકાશી ની આસપાસ ફરતા અન્ય આકાશી પદાર્થોને તેનો ઉપગ્રહ કહેવાય છે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તો શું પૃથ્વીને સૂર્યનો ઉપગ્રહ કહેવાય પૃથ્વી સૂર્યનો ઉપગ્રહ કહેવાય જો કે સામાન્ય રીતે આપણે તેને સૂર્યનો ગ્રહ કહીએ છીએ આપણે એવા પદાર્થો માટે ઉપગ્રહ શબ્દનો ઉપયોગ કરીએ છીએ જે ગ્રહોની આસપાસ પરિભ્રમણ કરતા હોય ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે પૃથ્વીની આસપાસ ઘણા માનવસર્જિત ઉપગ્રહો એટલે કે સેટેલાઇટ્સ પણ ફરતા હોય છે તેને કૃત્રિમ ઉપગ્રહો કહેવામાં આવે છે બુધ મર્ક્યુરી બુધ ગ્રહ સૂર્યથી નજીક છે ત્યાં આપણા સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે તે સૂર્યની સૌથી નજીક હોવાથી તેને જોવાનું અઘરું છે કારણ કે તે સૂર્યના પ્રકાશની ચમકમાં છુપાઈ જાય છે જો કે તેને પહેલા અને સૂર્યાસ્ત પછી ક્ષિતિજે દેખાય છે માટે તે એવા સ્થળેથી જ દેખાય છે જ્યાંથી ક્ષિતિજ દેખાવા માટે વૃક્ષો કે ઇમારતોનો અવરોધ ન હોય બુધને પોતાનો કોઈ જ ઉપગ્રહ નથી શુક્ર પૃથ્વીનો સૌથી નજીકનો પાડોશી ગ્રહ શુક્ર છે તે રાત્રિ આકાશમાં દેખાતો સૌથી તેજસ્વી ગ્રહ છે કેટલીકવાર સૂર્યોદય પહેલા પૂર્વ આકાશમાં શુક્ર દેખાય છે તો ક્યારેક પશ્ચિમ આકાશમાં સૂર્યાસ્ત પછી તરત જ દેખાય છે એટલે જ તેને અવારનવાર સવારનો તારો કે સાંજનો તારો કહે છે જો કે તે તારો નથી રાત્રિ આકાશમાં શુક્રનું સ્થાન નક્કી કરવાની કોશિશ કરો શુક્રને પોતાનો ચંદ્ર કે ઉપગ્રહ નથી શુક્રનું પોતાની ધરી પર ભ્રમણ અંશે અસામાન્ય છે તે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે જ્યારે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે પ્રવૃત્તિ સત્તર પોઈન્ટ દસ કોઈ સમાચાર પત્ર કે પંચાંગને આધારે શુક્રના આકાશમાં દેખાવાનો સમય શોધી કાઢો શુક્રને તેના તેજસ્વીપણાને લીધે સરળતાથી ઓળખી શકાય યાદ રાખો કે શુક્રને આકાશમાં વધુ ઊંચાઈએ જોઈ શકાતો નથી શુક્રને એક થી ત્રણ કલાક અથવા સૂર્યાસ્તના કલાક પછી જોઈ શકાય છે શું તેનો મતલબ એ છે કે શુક્ર ઉપર સૂર્ય પશ્ચિમમાં ઉગે છે અને પૂર્વમાં આથમે છે જો તક મળે તો શુક્રને ટેલિસ્કોપ દ્વારા જુઓ તમે જોશો કે ચંદ્રની માફક શુક્રની પણ કળાઓ હોય છે પૃથ્વી અર્થ સૂર્યમંડળમાં પૃથ્વી એકમાત્ર એવો જાણીતો ગ્રહ છે જેની પર જીવન શક્ય છે કેટલીક ખાસ પર્યાવરણીય પરિસ્થિતિઓ પૃથ્વી પર જીવનના અસ્તિત્વ હોવા અને સતત ટકી રહેવા માટે જવાબદાર છે આ બાબત સૂર્યથી યોગ્ય અંતર હોય તેમાં તાપમાનનો યોગ્ય ગાળો પાણીની હાજરી યોગ્ય વાતાવરણ તથા ઓઝોનનું આવરણ છે આપણે આપણા પર્યાવરણના રક્ષણ માટે ચોક્કસ સંભાળ રાખવી જોઈએ કે જેથી પૃથ્વી પરનું જીવન જોખમાય નહીં પૃથ્વી પર રહેલા પાણી તથા ભૂમિ પ્રદેશોની સપાટી પરથી પ્રકાશનું પરાવર્તન થવાને લીધે અવકાશમાંથી પૃથ્વી લીલાશ પડતી ભૂરી દેખાય છે પૃથ્વીની ભ્રમણની ધરી તેના કક્ષીય સમતલને લંબ નથી પૃથ્વી પર ઋતુઓના ફેરફાર માટે આ ઝુકાવ જવાબદાર છે માત્ર એક ચંદ્ર છે જો મારી વર્ષ હોય તો મેં સૂર્ય ફરતે કેટલા ચક્કર માર્યા હશે મંગળ માસ પૃથ્વીની કક્ષા બહારનો પ્રથમ ગ્રહ મંગળ છે તે થોડોક લાલાશ પડતો છે અને એટલે જ તેને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે મંગળને બે નાના કુદરતી ઉપગ્રહો છે ગુરુ જ્યુપિટર સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે તે એટલો વિશાળ ગ્રહ છે કે તેની અંદર તેરસો પૃથ્વીઓ મૂકી શકાય તમે પૃથ્વીના વિષુવૃત પરિચિત છો વિષુવૃતના સમતલને વિષુવૃત્તિય સમતલ કહે છે જે સમતલમાં પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે તેને પૃથ્વીનું કક્ષીય સમતલ કહે છે આ બંને સમતલ એકબીજા સાથે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીનો ખૂણો બનાવે છે એનો મતલબ એમ થયો કે પૃથ્વીની ધરી તેના કક્ષીય સમતલ તરફ ડિગ્રીના ખૂણે નમેલી છે કે ગુરુનું દળ પૃથ્વીના દળ કરતા ત્રણસો અઢાર ગણું છે તે પોતાની ધરી પર ખૂબ ઝડપથી ફરે છે મને એક વિચાર આવ્યો જો તમે એક મોટો એવો દડો લો જેમાં તેરસો જેટલા વટાણા સમાઈ શકે તો તે દડો ગુરુને દર્શાવે છે અને એક વટાણાનો દાણો પૃથ્વી દર્શાવે છે ગુરુને મોટી સંખ્યામાં ઉપગ્રહો છે તેની આજુબાજુ ઝાંખા વલયો પણ આવેલા છે આકાશમાં ખાસો તેજસ્વી દેખાતો હોવાને લીધે તમે ગુરુને ખૂબ આસાનીથી ઓળખી શકો છો જો તમે ટેલિસ્કોપની મદદથી જુઓ તો તમે તેના ચાર ઉપગ્રહને પણ જોઈ શકો છો શનિ સેટર્ન ગુરુથી દૂર શનિ આવેલો છે જે પીળાશ પડતો દેખાય છે બુજો પાસે ખ્યાલ છે જો આપણે શનિ પાણીના મોટા ખાડામાં હોય તેવી કલ્પના કરીએ તો તે તરી શકે તેના સુંદર વલયો તેને સૂર્યમંડળમાં ખાસ બનાવે છે ખુલ્લી આંખેથી આ વલયો દેખાતા નથી તમે તેને સાદા ટેલિસ્કોપની મદદથી જોઈ શકો શનિ પણ મોટી સંખ્યામાં ઉપગ્રહો ધરાવે છે શનિ માટે રસપ્રદ વાત એ છે કે તે બધા જ ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવે છે તેની ઘનતા પાણીની ઘનતા કરતાં પણ ઓછી છે યુરેનસ અને નેપચ્યુન યુરેનસ એન્ડ નેપચ્યુન તેઓ સૂર્યમંડળના સૌથી બહારના ગ્રહો છે તેઓ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે શુક્રની જેમ યુરેનસ પણ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે

મંગળની કક્ષાની બહાર આવેલા ગ્રહો જેવા કે ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન આંતરિક ગ્રહો કરતા ઘણા દૂર આવેલા છે તેને બાહ્ય ગ્રહો કહે છે તેની આજુબાજુ વલયોની ગોઠવણી હોય છે બાહ્ય ગ્રહોને વધુ સંખ્યામાં ઉપગ્રહ હોય છે સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યો સમ અધર મેમ્બર્સ ઓફ ધી સોલાર સિસ્ટમ બીજા પણ કેટલાક એવા પદાર્થો છે જે સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા હોય છે તેઓ પણ સૂર્યમંડળના સભ્યો છે ચાલો કેટલાક વિશે શીખીએ મંગળ અને ગુરુની કક્ષાઓ વચ્ચે ખૂબ મોટી જગ્યા છે આ જગ્યા ખૂબ મોટી સંખ્યામાં આવેલા નાના નાના પદાર્થો દ્વારા રોકાયેલી છે જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેને લઘુ ગ્રહો એસ્ટરોઇડ કહે છે એસ્ટરોઇડને પણ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે ધૂમકેતુ કોમેટ્સ ધૂમકેતુ પણ આપણા સૂર્યમંડળના સભ્યો છે તેઓ સૂર્યની આસપાસ ખૂબ જ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે જોકે તેમનો સૂર્યની ફરતે પરિક્રમણનો સમયગાળો સામાન્ય રીતે ખૂબ મોટો હોય છે સામાન્ય રીતે ધૂમકેતુ એક તેજસ્વી શીર્ષની સાથે લાંબી પૂંછડી ધરાવે છે તે જેમ જેમ સૂર્યની નજીક આવે છે તેમ તેમ તેની પૂંછડી મોટી થતી જાય છે ધૂમકેતુની પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ તરફ દૂર તરફની દિશામાં લંબાયેલી હોય છે ઘણા ધૂમકેતુઓ એક નિશ્ચિત સમયગાળા બાદ દેખાવા માટે જાણીતા છે આવા જ એક ધૂમકેતુ હેલીનો ધૂમકેતુ છે જે દર છોતેર વર્ષે દેખાય છે તે છેલ્લે ઓગણીસો ધૂમકેતુ ફરી ક્યારે દેખાશે ધૂમકેતુ માટેની અંધશ્રદ્ધાઓ કેટલાક લોકો એવું માને છે કે ધૂમકેતુ આપત્તિઓ જેવી કે યુદ્ધ રોગચાળો અને પૂરના એંધાણ લઈને આવે છે પરંતુ આ બધી જ માન્યતાઓ અને અંધશ્રદ્ધા છે ધૂમકેતુનું દેખાવું એ કુદરતી ઘટના છે તેનાથી ડરવાનું કોઈ કારણ નથી ઉલ્કા અને ઉલ્કા શિલા મીટ મીટોરાશમાં જયારે ચંદ્ર પણ ન હોય તેવી રાત્રે તમે ક્યારે કોઈ તેજસ્વી લિસોટો જોયો હશે સામાન્ય રીતે તેને ખરતા તારા કહે છે જોકે તે તારા નથી તેને ઉલ્કા કહે છે ઉલ્કા હકીકતમાં એક નાનકડો પદાર્થ છે જે પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય તે સમયે તેની ઝડપ ખૂબ વધારે હોય છે વાતાવરણના ઘર્ષણને કારણે તે ગરમ થઈ જાય છે તે ઝડપથી સળગી અને વરાળ થઈ ઉડી જાય છે એટલા માટે જ તેજસ્વી લિસોટો થોડા સમય માટે જ દેખાય છે કેટલીક ઉલ્કાઓ ખૂબ જ મોટી હોય છે અને એટલે તે સંપૂર્ણ સળગી જાય તે પહેલા પૃથ્વી સુધી પહોંચી જાય છે જે પદાર્થ પૃથ્વી સુધી પહોંચે છે તેને ઉલ્કા શીલા ઉલ્કા વર્ષા જ્યારે પૃથ્વી ધૂમકેતુની પૂંછડી પાસેથી પસાર થાય છે ત્યારે ઉલ્કાની હારમાળાઓ દેખાય છે તેને ઉલ્કા વર્ષા કહે છે કેટલીક ઉલ્કા વર્ષા દરેક વર્ષે ચોક્કસ સમય ગાળે થતી જોવા મળે છે તેમના દેખાવનો સમય તમે કોઈ સામાયિક ઇન્ટરનેટ પરથી મેળવી શકો કૃત્રિમ ઉપગ્રહો આર્ટિફિશિયલ સેટેલાઇટ તમે સાંભળ્યું જ હશે કે પૃથ્વીની આજુબાજુ પુષ્કળ ઉપગ્રહો કક્ષામાં ફરે છે તમને નવાઈ થશે કે કૃત્રિમ ઉપગ્રહો કઈ રીતે કુદરતી ઉપગ્રહોથી જુદા પડે છે કૃત્રિમ ઉપગ્રહો માનવસર્જિત હોય છે તેમને પૃથ્વી પરથી છોડવામાં આવે છે તેઓ પૃથ્વીના કુદરતી ઉપગ્રહ ચંદ્ર કરતા ઉપગ્રહો બનાવીને છોડ્યા છે આર્યભટ્ટ એ ભારતનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ હતો બીજા કેટલાક ભારતીય ઉપગ્રહોના નામ આ મુજબ છે ઇન્સેટ આઈ આર એસ કલ્પના વન એડ્યુસેટ વગેરે કૃત્રિમ ઉપગ્રહોના ઘણા વ્યવહારિક ઉપયોગો છે તેઓ હવામાનની આગાહી ટેલિવિઝન અને રેડિયો તરંગોના પ્રસારણ માટે કામમાં આવે છે અને દૂર સંવેદન રિમોટ સેન્સિંગ માટે પણ ઉપયોગમાં આવે છે મારે તમને એ કહેવું છે કે દૂર સંવેદનનો અમારો અર્થ એ છે કે દૂરના અંતરેથી માહિતીનું એકત્રીકરણ કરવું